शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठु तरंग 68मु मांगरोळना नवाब भगवान श्रीहरि पासे पधार्या छे। भगवान श्रीहरि अने नवाबनो सुंदर संवाद आपणे आ तरंगमां श्रवण करीशुं। श्रीहरि नृप से कहत हे तुम्हारो जोई नृप भाव। श्रीहरि नृप से कहत हे तुम्हारो जोई नृप भाव। हम आए यहाँ चाई कर अर्थन ओर रहाव। मांगरोळना नवाब भगवान श्रीहरिना दर्शन करवा माटे आव्या छे। त्यारे भगवान श्रीहरिए नवाब ने कह्युं, नवाब तमारी भावना जाणीने अमे अहीं आव्या छीए। अमारे अहीं आववानुं बीजुं कोई प्रयोजन न हतुं। अने अमारा जे हरिभक्तो छे हरिजन हमकू सुने जी हाँ तिहां तर्त सब आथ। अमारा जे हरिभक्तो छे ते तो ज्यां अमे होईए ते वात सांभळी त्यां बधा आवी जता होय छे। तेमने अमारी पासे आववामां कोई जातनी अड़चण होती नथी। माटे अमारा भक्तो माटे अमे नथी आव्या। अमे कोना माटे आव्या छीए? अमारा माटे आव्या छीए। અમારા હરિભક્તો તો બીજા ગામમાં આવીને અમારા દર્શન કરી શકત? અમને એમ થયું, આ માંગરોળ ગામના મુસ્લિમ નવાબ અમારામાં ભાવ અને શ્રદ્ધા રાખે છે, ચાલો અમે જઈએ દર્શન આપીએ, એની શ્રદ્ધાની વૃદ્ધિ કરીએ। અને તમારી વાત તો નવાબ જુદી છે, તમે ને અમે ઘણી બાબતમાં વિજાતીય છીએ। એટલે કે તમારો ધર્મ જુદો છે, અમારો ધર્મ જુદો છે, તમારા રીતિરિવાજો જુદા છે, અમારા રીતિરિવાજો જુદા છે। એ બધી રીત તમે પણ જાણો છો, અમે તમને બહુ ચાહીએ છીએ, કારણ કે જેનો જે ધર્મ હોય તેનું તમે હિત કરો છો। ભગવાન કોને ચાહે છે? જે દરેકના ધર્મને આદર આપે એને ભગવાન ચાહે છે। હતા મુસ્લિમ નવાબ અને ભગવાન શ્રીહરિની કરુણા એના ઉપર વહી ગઈ। કારણ શું? હિન્દુ પ્રજાને પણ ધર્મ પાળવામાં એ મુસ્લિમ નવાબો મદદ કરનારા હતા। ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો મુસ્લિમ નવાબોના રાજ્યમાં સલામત હતા। હમણાં અમે ભારતમાં સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદમાં ગયા હતા, ત્યાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અત્યારે છે। ભગવાન સ્વામિનારાયણને મંદિર કરવા માટે અંગ્રેજોએ જમીન આપેલી। કેવી રીતે આપેલી? ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય કાર્ય જોયું, ભગવાન જાણ્યા, અને શું કહ્યું? પ્રભુ, આ માણકી ઘોડીને તમે ફેરવો, જેટલામાં તમે ઘોડી ફેરવશો ને બધી જગ્યા તમારી। ઇતિહાસ કહે છે 5000 એકર જમીન અમદાવાદ શહેરની મધ્ય ભાગની અંગ્રેજોએ ડોક્યુમેન્ટ કરીને, દસ્તાવેજ કરીને ભગવાન શ્રીહરિને અર્પણ કરેલી।
વિચારો તમે. પછી ખેડે એની જમીન, રહે એનું મકાન, આ ઇન્દિરા ગાંધીનો કાયદો આવ્યો એમાં પુષ્કળ જગ્યાઓ જતી રહી, બાકી કાલુપુર મંદિરથી કાંકરિયા સરોવર સુધી. જૂનાગઢમાં અત્યારે જે આપણું મંદિર છે, મંદિરની પરવાનગી મુસ્લિમ નવાબે આપેલી, મંદિરનું કામકાજ મુસ્લિમ હુકુમતની અંદર થયું. એક બાજુ મુસ્લિમ રાજાઓ હિન્દુ ધર્મ પર ચારે બાજુ પ્રહારો કરતા હતા. ભગવાન સ્વામિનારાયણનું કાર્ય, ભગવાન સ્વામિનારાયણના સંતોનો વ્યવહાર અને વિવેક, એના કારણે મુસ્લિમ નવાબના રાજ્યની અંદર, શાસનની અંદર ભગવાન સ્વામિનારાયણના મંદિરો બન્યા, એમનો સત્સંગ વૃદ્ધિ પામ્યો અને એનો સત્સંગ ચારે બાજુ ફાલ્યો ને ફૂલ્યો. જૂનાગઢમાં આજે પણ આપણું મંદિર છે, એ મંદિરના શિખર ઉપર એક નાની એવી મસ્જિદ બનાવવામાં આવી છે. એટલા માટે સંતોને ભય હતો, અત્યારે નવાબ સારા છે, અત્યારે મુસ્લિમ રાજ્યનું શાસન સારું છે, કાલે મુસ્લિમ રાજા બદલે, એના વિચારો બદલે અને આપણા મંદિરો તોડી નાખશે તો? ભવિષ્યનો વિચાર કરી મુસ્લિમ માણસને આપણા મંદિર પ્રત્યે સહાનુભૂતિ રહે, એટલા માટે એના ધર્મને આદર આપવા માટે. એ આપણા ધર્મને આદર આપે દાદા, તો આપણી પણ ફરજ થાય કે નહીં? આપણે એના ધર્મને આદર આપવો જોઈએ. એના ધર્મને આદર આપવા માટે જૂનાગઢના શિખર ઉપર આજે પણ એક નાની એવી મસ્જિદ બનાવીને રાખી છે, જે તમે ઘણા બધા ફોટાની અંદર પણ જોઈ શકો છો. ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત કાર્ય છે. મહારાજ એમ કહે છે, જે વ્યક્તિ જે ધર્મનું પાલન કરતો હોય તેને તે ધર્મ પાળવામાં આપણે મદદ કરવી જોઈએ. હિન્દુ ધર્મ કન્વર્ઝનમાં માનતો જ નથી, હિન્દુ ધર્મ કન્વિન્શનમાં માને છે. વેદમાં, ઉપનિષદમાં, ગીતામાં કે વચનામૃતમાં કાફીર જેવો શબ્દ જ નથી. બીજા ધર્મગ્રંથો ઘણા બધા છે, આપણે એની ટીકા ટિપ્પણી નથી કરવી. કુરાનનો એક મત છે, કાફીર બિન મુસ્લિમ આ પૃથ્વી ઉપર જીવવાનો હક જ નથી રાખતો. એને મારો, એનો સંહાર કરો, એનું ખૂન ચૂસો તમે, એમાં ખુદા તાલાની પ્રસન્નતા છે? કેવી રીતે એમાં ધર્મનું બીજ આપણે જોઈ શકીએ? ધર્મ એનું જ નામ જે લોકોને જોડે, ધર્મ એનું જ નામ જે કોઈકના આંસુ લૂછે, ધર્મ એનું જ નામ જે કોઈકને સુખ આપે. શું કોઈકનો નરસંહાર કરવામાં, મારપીટ કરવામાં ભગવાનની પ્રસન્નતા હોઈ શકે? બોલો તો ખરા. યહૂદી ધર્મ કે બાઇબલ, એમાં માનવતાના ખૂબ સારા પાઠ શીખવાડ્યા છે, ખૂબ સારા માનવતાના પાઠો. એ ધર્મની માનવતાને વંદન કરવાનું મન થાય, તેમ છતાં ઘણા ખૂણામાં એવું દેખાય છે કે ઈસાઈત આખી દુનિયાને ઈસાઈના રંગે રંગવામાં જ પ્રયત્ન કરે છે. એનો પ્રયત્ન સારો હોવો જોઈએ, પણ એ પ્રયત્નનું મૂળ એવું છે કે જે ઈસાએ ઈસુને નથી માનતો એ ક્યારેય સ્વર્ગને પામતો જ નથી, એ ક્યારેય સુખી થતો જ નથી. ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત તમે વાંચો, કોઈ જગ્યાએ વ્યવહારિક માળખાને એને સ્થાન નથી આપ્યું. આપણા વેદોમાં તમે જુઓ, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપણા વેદો, આપણા ઉપનિષદો, આપણા ધર્મગ્રંથો, એ જ પરંપરાનો દિવ્ય ગ્રંથ એટલે વચનામૃત, જેને તમે ને હું વાંચી શકીએ, સમજી શકીએ. ભગવાન સ્વામિનારાયણે ક્યારેય એવું વિધાન નથી કર્યું કે આ જગ્યાએ હશે, આ સ્થાનમાં હશે, આ મંદિરમાં હશે, એનું કલ્યાણ થશે. એક જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં, આ શિક્ષાપત્રી પાળશે તે મારો, નહીં પાળે તે સત્સંગથી બારો. શું ભગવાન સ્વામિનારાયણનું એક મિશન હતું જેમાં ક્યાંય સ્વાર્થ નહીં, જ્યાંય ક્યાં, જેમાં કોઈ પણ જગ્યાએ કોઈ આધુનિકતા, કોઈ વ્યવહારિકતા એનું સ્થાન જ નહીં, કેવળ ને કેવળ જીવનું કલ્યાણ. એટલા માટે તો એમ કહી શકાય મોક્ષનો માર્ગ એટલો બધો અટપટો હતો, એમાં કળિયુગમાં તો મોક્ષ થવો દુર્લભ જ હતો.
પરંતુ ભગવાન સ્વામિનારાયણ ધન્ય હો ધર્મધ્વજ રોપિયો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને, તમે બધા ભક્તો કથા સાંભળો છો, વચનામૃત શિક્ષાપત્રી સ્વામીની વાતો ભક્ત ચિંતામણી આ મહારાજના અને નંદ સંતોલા લખેલા ગ્રંથો જેટલા બને એટલા એનો અભ્યાસ કરો, તમને ખબર પડશે ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું કેવું છે. શા માટે મુસ્લિમો અંગ્રેજો હિન્દુઓ પારસીઓ ભગવાન શ્રીહરિના ચરણમાં ઝૂકી પડતા હતા, કયું તત્વ હતું એમનું સર્વોપરીપણું? મહારાજના યોગમાં આવેલા અંગ્રેજો, એના ઉપર તો મોટો ગ્રંથ લખી શકાય એટલા બધા અંગ્રેજો ભગવાન શ્રીહરિના કાર્યથી પ્રભાવિત હતા. તો મુસ્લિમો પણ એવા છે, મહારાજના અંગત સેવકો, અંગરક્ષક તરીકે કામ કરનારા રતનજી શેખજી મિયાજી બધા કેવા હતા? કેસર મિયાની વાત આપણે જાણીએ છીએ, સુની નિષ્ઠા હતી. શેખ મિયાની કેવી સમજણ હતી આપણે જાણીએ છીએ. આ મુસ્લિમ બિરાદરો પણ ભગવાન સ્વામિનારાયણને અનન્ય ભાવે સર્વોપરી માનીને જાણીને ભજી ગયા, રાજી કરી ગયા. હું કહેવા એ માગું છું, આપણે મહારાજનો એ જ મત છે, બીજા કોઈ પણનો ધર્મ હોય એને આદર આપીએ. શ્રીજી મહારાજનો મત છે શિક્ષાપત્રીમાં, દેવતા તીર્થવી પ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ કર્તવ્ય નિંદા શ્રવ્યા કદાચન. દેવતા તીર્થ વિપ્ર સાધુ સતી અને શાસ્ત્ર એની નિંદા ક્યારેય કરવી નહીં, ક્યારેય સાંભળવી નહીં. દરેકને પોતાનો ધર્મ સારો જ લાગે છે, તેને તેના ધર્મને પાળવો જોઈએ. પૂજ્યપાદ ગુરુજી કેટલી સરસ વાત કથામાં બે ચાર વાર કરી છે એમણે, કે એક મુસ્લિમ સાચો મુસ્લિમ બને, એક ખ્રિસ્તી સાચો ખ્રિસ્તી બને, એક હિન્દુ સાચો હિન્દુ બને તો ક્યારેય પ્રોબ્લેમ થવાનો જ નથી. અબ્દુલ કલામ જેવા ભારતના આદરણીય રાષ્ટ્રપતિ રહી ચૂકેલા, મિસાઇલ મેનનું બિરુદ ભોગવી ચૂકેલા, ભારતના સંરક્ષણને કેટલું મજબૂત એમણે કર્યું, શું એવા મુસ્લિમો પ્રત્યે હિન્દુ ધર્મને ગૌરવ ન થાય? આપણો ધર્મ એવો છે, દરેક ધર્મને આદર આપો, રિસ્પેક્ટ ઓલ, પણ ભૂલવું ન જોઈએ ફોલો વન. આપણને આપણા ધર્મનું ગૌરવ ચોક્કસ હોવું જોઈએ. આપણી નબળી કડી જ આ છે, બીજાના ખંડનમાં આપણે એટલા બધા ઉતરી પડ્યા કે આપણી પાસે શું છે એનું આપણને ભાન જ ન રહ્યું. કેટલો મહાન આપણો ધર્મ છે, આ સંસ્કૃતિ કેટલી પવિત્ર છે. દુનિયાના તમામ દેશોના મહાપુરુષો આ સંસ્કૃતિથી કેટલા પ્રભાવિત થયા છે. ક્યારેક આપણે આપણા ધર્મને ઊંડાણથી જાણવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણ સમકાલીન સંતોના કાર્યથી પ્રભાવિત થયેલા વિદેશી દેશી મહાનુભાવો, એના વિચારો, એના કાર્યો, એના લખેલા લેખો જાણીએ સાંભળીએ ત્યારે ખબર પડે કે ભગવાન શ્રીહરિ એમનું કેટલું દિવ્ય કાર્ય છે. બાકી પોતાની મેળે તો દરેક માણસ પોતાને મોટો જ માને છે, એનું જ નામ તો અભિમાન છે. અભિમાન ખરાબ છે, ગૌરવ સાચું છે. આપણને આપણા ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણને જે મળ્યું છે, પ્રાપ્તિ થઈ છે, એ પ્રાપ્તિનો આપણને કેફ હોવો જોઈએ, પૂર્ણતા હોવી જોઈએ કે આપણા કેટલા મોટા ભાગ્ય કે આપણને આ પરંપરામાં. હે દાદા, કેવી પરંપરા છે! અમારા ભીખુદાદા અને ઘનશ્યામ દાદા તો ઘણી વાર વાત કરતા હોય તો રડી પડે છે કે અમને આ લાભ ક્યાંથી, આવી પ્રાપ્તિ ક્યાંથી. સાંભળજો શ્રીજી મહારાજ શું કહે છે, અમે તમને ખૂબ ચાહીએ છીએ, કારણ કે જેનો જે ધર્મ હોય તેનું તમે હિત કરો છો. મોટા પુરુષોએ જે વર્ણાશ્રમના ધર્મ નિયમની રીત કરી છે તે ઘણું વિચારીને કરી છે, અને તે પ્રમાણે જ પ્રેમભાવ રાખવો, કારણ કે તે બધા વચન પરમેશ્વરના છે. જીવાત્માની રીત આંતરિક છે, એટલે તેને આંતરિક રાખવી જોઈએ, અને દેહની રીત બહારના જગતની છે.
અને દેહની રીત બહારના જગતની છે એટલે તેને જગતના વ્યવહારની સાથે મળતી રાખવી, તેમ રાખવામાં જ અપાર સુખ છે, તેમ રાખવામાં કોઈ દિવસ લગાર પણ દુઃખ આવતું નથી. ફરીવાર આ નાની વાત વાંચું છું. સંતોએ, હરિભક્તોએ, તમામે અધ્યાત્મ જગતમાં આ વાતની વ્યક્તિ બહુ ધ્યાનથી સમજવી જરૂરી છે. જીવાત્માની રીત આંતરિક છે એટલે તેને આંતરિક રાખવી, અને દેહની રીત બહારના જગતની છે એટલે તેને જગતના વ્યવહારની સાથે મળતી રાખવી, તેમ રાખવામાં જ અપાર સુખ છે, તેમ રાખવામાં કોઈ દિવસ લગાર પણ દુઃખ આવતું નથી. આપણે મંદિરમાં છીએ એનો અર્થ કે આપણે વ્યવહારની રીતથી આવું છૂટા પડી ગયા છીએ એવું નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ ટકોર આપણને કરી છે. વચનામૃતની એક નાની વાત વાંચીએ. ક્યારે આપણે દુઃખી થઈએ છીએ? આપણે બીજા માણસની, બીજા વ્યક્તિની ક્યારેક આપણા ધર્મના અભિમાને કરીને નિંદા કરતા હોઈએ છીએ, એના ધર્મને ગૌણ કરી નાખતા હોઈએ છીએ. ઇન્ડિયામાં એક પ્રશ્ન એવો થયો, એક સમયે એક ગામમાં એક ખૂબ સારા સંત, એણે બીજા ધર્મ વિશે એવા સ્ટેટમેન્ટો આપ્યા, તે ધર્મના ગામમાં રહેનારા માણસોએ એવી ધમાલ કરી, પારાયણ હતી, પારાયણ બંધ રાખવી પડી. આવા તો એક બે દાખલા નહીં, અનેક દાખલાઓ છે. આપણને કંઈક સારું મળ્યું છે એનું અભિમાન એટલું બધું આપણે ન કરી દઈએ કે બીજાને હાવ તુચકારી નાખીએ, હીન ગણી નાખીએ. એક સંત લંડનમાં પ્રવચન કરતા કરતા કથામાં ન બોલવાના ગમે તેવા શબ્દ બોલી ગયા, લોકોએ કેસ કર્યો. આ વ્યાસપીઠ વિવેકની પીઠ છે. આ વ્યાસપીઠ ઉપર ભગવાન વ્યાસનું સ્થાન છે, એની મર્યાદા રાખવી જોઈએ. તમામ વક્તાનો પણ ધર્મ છે. તમે શ્રોતા છો, આપણે મંદિરમાં છીએ, આપણે સત્સંગમાં છીએ. શ્રીજી મહારાજ એમ કહેવા માગે છે, આત્માની રીત, કલ્યાણની રીત એ જુદી છે, દેહની રીત એટલે કે વ્યવહારની રીત એ જુદી છે. વ્યવહારની રીત પણ રાખવી જોઈએ. વચનામૃત મધ્યનું 61મું. અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય અને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ. એ વ્યવહાર છે. તે જ્ઞાની હોય, ત્યાગી હોય, તેણે પણ રાખ્યો જોઈએ. અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. આનું નામ વિવેક દાદા. આપણે ત્યાગ પ્રધાન છીએ. અમારા સંતોના નિયમ બહુ આકરા હોય છે. આ વિદેશી શાસ્ત્ર પ્રમાણે દારૂને મીટનું સેવન કરનારો માણસ એનો સ્પર્શ કરી અમારે સ્નાન કરવું જ પડે. આ વિદેશના માણસો આવે, આપણે કેટલાયને આવકારતા હોઈએ છીએ, કેટલાયને આપણે સ્ટેજ ઉપરથી માંડી બધે રાખતા હોઈએ છીએ. વિવેક છે. અને પછી એ સભા પૂરી થઈ જાય, પ્રસંગ પૂરો થઈ જાય, પછી બધા સંતો સ્નાન કરી લે. આપણે આપણા ધર્મને છોડવાનો પણ નથી અને એના ધર્મને તુચકારવાનો પણ નથી. આપણે એક દિવસમાં ઈચ્છીશું કે બધું છોડીને આપણા જેવો થઈ જાય, એ તો ક્યારેય શક્ય જ નથી. પણ આપણે એને આવકારીશું, આદર આપીશું, તો એક દિવસ ચોક્કસ એવો આવશે કે વ્યક્તિના હૃદયમાં પણ ભાવ જાગશે અને એનામાં રહેલી કંઈક કુટેવો હશે એ સહજ છોડવા માટે પ્રેરિત થશે. છે કે નહીં? બહુ અદ્ભુત વાત છે આ, સમજવા જેવી વાત છે આ. આ વ્યવહારિક વાત છે, આ પ્રેક્ટિકલ જગતની વાત છે, અધ્યાત્મની વાત નથી, આત્માના કલ્યાણની વાત આમાં નથી. કલ્યાણ તો આપણો ધર્મ છે એ સંપૂર્ણપણે પાળવાથી જ છે.
પણ મહારાજ વ્યવહારની રીત બતાવે છે, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, એક રીત બતાવી છે, બધી રીત આપણે વગેરે 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 સમજી લેવી. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા, તે રાજાનું સન્માન થયું નહીં, પછી તે રાજાને રીંસ ચડી, તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો, પછી તે ઋષિના પુત્રે શાપ દીધો, તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયું. કારણ કે ઋષિ વ્યવહારની રીત સાચવી શક્યા નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, આટલી આટલી વ્યક્તિ આવે ત્યારે ઊભા થઈને એનું સન્માન કરવું. શિક્ષાપત્રી જેવા અધ્યાત્મ ગ્રંથમાં પણ શ્રીજી મહારાજે આ વાત લખી છે. રાજાએ થાકીને, રાજા આવ્યા છે આશ્રમમાં, સન્માન ન થયું, આદર ન મળ્યો, પરિણામ શું આવ્યું? સર્પ ગળામાં નાખ્યો, ઋષિના પુત્રે શાપ આપ્યો, બંને બાજુ અહિત થયું. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ન થયા, અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીંસ ચડી શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. શાસ્ત્રોની રામાયણ વાલ્મીકી રામચરિત માનસમાં, શ્રીમદ સત્સંગી જીવનમાં કથા અતિ વિસ્તારથી છે. શિવજી ધ્યાન પ્રધાન હતા, વધારે પડતા ભગવદીય હતા, ભોળા હતા. દક્ષ પ્રજાપતિએ મહાસભાનું આયોજન કર્યું, સભામાં બધા દેવતાઓ આવીને બેસી ગયા, શિવજી સભામાં આવીને ધ્યાનમાં ચડી ગયા, સભામાં આવી ધ્યાનમાં લાગી ગયા. અને દક્ષ પ્રજાપતિ પધાર્યા, બધા દેવો ઊભા થયા, સન્માન કર્યું. દક્ષ પ્રજાપતિએ ચારે બાજુ જોયું, બધા ઊભા હતા, એક માણસ બેઠેલો હતો. આ પાછું અભિમાનનું સ્વરૂપ છે. 999 ઊભા હતા એને ન દેખાણું, કોણ દેખાણું? હા. અને એમાં પણ દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરી દાક્ષાયણી એને શિવજી સાથે પરણાવેલી, એટલે શિવજી એના જમાઈ થયા, સસરા થાય, એટલે લોકની દ્રષ્ટિએ પણ સસરાનો તો થોડો રોપ હોય ને પાછો. અને દક્ષ અપમાનિત બન્યા, યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખ્યો, દેવતાઓ ધ્રુજી ગયા. કારણ કે સંહારના દેવ, તમોગુણી દેવ શિવજી, એનો અનાદર કરવો એટલે તો મૃત્યુને નોતરવા બરોબર છે. પૃથ્વી ઉપરથી યજ્ઞ માત્ર બંધ થઈ ગયા, કોઈ યજ્ઞ કર્યા જ નહીં, યજ્ઞ કરે તો દક્ષનું અપમાન બરાબર, અને શિવનો ભાગ કાઢી નાખે તો શિવનું અપમાન, બેમાંથી એકેયનું અપમાન કરવું ને, એટલે બધા યજ્ઞ જ બંધ કરી દીધા. દક્ષ પ્રજાપતિને થયું, હું જાતે યજ્ઞ કરીશ. એણે જાતે યજ્ઞ કર્યો, શિવનો ભાગ કાઢીને, પછી બહુ મોટી ધમાલ થઈ. મહારાજ વાત કરે છે, જુઓ, પછી દક્ષને રીસ ચડી શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, નંદીશ્વર અને ભૃગુ ઋષિને સામસામાં શાપ થયા. એ પાપમાં સતી દક્ષના પુત્રી જે હતા તે યજ્ઞમાં બળી મૂવા, વીરભદ્રે દક્ષનું માથું કાપી નાખ્યું, અગ્નિમાં હોમી દીધું, દક્ષનું મુખ બકરાનું થયું. આટલી બધી આપત્તિ ખાલી એક નાની એવી મિસ્ટેકથી થઈ. કઈ નાની મિસ્ટેક હતી? શિવજી ઊભા થયા નહીં. માટે ગ્રહસ્થ અને ત્યાગી સૌને એ રીત રાખવી, સંસાર વ્યવહારે જે મોટો કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં, અને જો અપમાન કરે તો જરૂર તેમાંથી દુઃખ થાય અને ભજન સ્મરણમાં વિક્ષેપ પણ થાય. શ્રીજી મહારાજ મુસ્લિમ નવાબને સમજાવે છે કે આત્માની રીત એ કંઈક જુદી છે, પણ દેહની રીત એ વ્યવહારિક છે, અને વ્યવહારને જે સમજી શકે એ અપાર સુખને પામે, એના જીવનમાં દુઃખ નથી આવતું, એટલે કે એને ભજન ભક્તિમાં વિક્ષેપ નથી થતો. મોટા પુરુષોએ બાંધેલી મર્યાદાને જેટલી લોપવામાં આવે છે તેટલું મનુષ્યને તત્કાળ દુઃખ આવે છે. બડે કે રે તકો લોપત જેતના, બડે કે રે તકો લોપત જેતના, તત્કાલ દુઃખ આવત તેતના, તત્કાલ દુઃખ આવત તેતના, સુખ દુઃખ અપને હાથ હે, સુખ દુઃખ અપને હાથ હે, જે સો કરે તે સો ફલ હોવું.
જેસો કરે તે સો ફલ હોવું, સુખ દુઃખ અપને હાથ હે દોવો, સુખ દુઃખ અપને હાથ હે દોવો, જેસો કરે તે સો ફલ હોવું, જેસો કરે તે સો ફલ હોવું. કેટલી અદ્ભુત વાત ભગવાન સ્વામિનારાયણ માંગરોળના મુસ્લિમ નવાબ વજરુદ્દીન, એમનું નામ હતું, વજરુદ્દીનને સમજાવે છે. મોટા પુરુષોએ જે કંઈ મર્યાદા બાંધી છે એને લોપવામાં આવે ત્યારે તત્કાળ મનુષ્યને દુઃખ આવે છે. સુખ અને દુઃખ એ બંને માણસના હાથમાં છે. આપણા નીતિશાસ્ત્ર એમ કહે છે, સુખસ્ય દુઃખસ્ય નહિ કોપી દાતા પરોદ દાતી તી કુબુદ્ધિ રેસા. માણસ વાતે વાતે સુખ અને દુઃખ ભગવાન ઉપર નાખે છે. શાસ્ત્ર યોગ્ય છે એમ નથી કહેતું. આપણે દરેક વાત ભગવાન ઉપર નાખી દઈએ. વચનામૃતમાં પણ મહારાજ એમ કહે, દરેક જગ્યાએ કેવળ ભગવાનની ઈચ્છાનું જ પ્રધાનપણું સમજે એને મૂર્ખ જાણવો. કંઈક તો પુરુષાર્થન રાખવું જોઈએ ને, કંઈક તો પુરુષ પ્રયત્ન કરવો પણ જોઈએ ને. કેવી સરસ મજાની વાત. સુખ અને દુઃખ તે બંને આપણા હાથમાં જ છે. કેમ જે જેવું કરવામાં આવે તેવું ફળ મળે છે. કર્મનો આખો સિદ્ધાંત આટલી વાતમાં આવી ગયો. ભગવાન કર્મ ફલ પ્રદાતા છે. કેવળ દાતા નથી, કેવળ દયાળુ નથી, એ દંડ પણ આપે છે, એ સુખ પણ આપે છે, દુઃખ પણ આપે છે. પણ કેવી રીતે આપે છે? જેણે જેવા કર્મ કર્યા હોય એના આધારે આપે છે. ઘણી વાર કથામાં વાત કરું છું, મહાભારત એમ કહે છે, જમીનમાં જેવા દાણા નાખશો એવો જ પાક થવાનો. તમે બાજરાના દાણા વાવ્યા હશે તો ઘઉંના પાકની આશા નહીં રાખી શકો. એમ જીવનમાં જેવા કર્મ આપણે કર્યા છે ને એવું જ ફળ પામીશું. એકને એક બે જેવું આ ગણિત છે. એકને એક બે, પોણા બે ન થાય, સવા બે પણ ન થાય, બે એટલે બે જ થાય. માટે જીવનમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે, હંમેશા. આજે આપણી પાસે સારું કંઈક છે, સુખ છે, સુવિધા છે, તો છકી જવાની જરૂર નથી. ભૂતકાળમાં કંઈક આપણે સારું કર્યું છે, કોઈકનું ભલું કર્યું છે, એનું પરિણામ છે. અત્યારે આપણને સુખ ભગવાને આપ્યું છે, એટલા માટે વધારે સારું કરીએ તો આગળ વધારે સુખ મળશે. સુખના અભિમાને કરીને, સમૃદ્ધિના મદે કરીને જ્યારે અનેક લોકોનો જીવ દ્રોહ કરે છે ત્યારેનું સત્યાનાશ નીકળે છે. જીવનમાં દુઃખ આવે ત્યારે ચોક્કસ માણસે ભૂતકાળ ઉપર સંશોધન કરી ક્યાં ક્યાં મારી ભૂલો છે વિચારીને સુધારી નાખવું જોઈએ. આપણે ઘણી કથાઓ સાંભળી છે. લક્ષ્મણજી એક નાની રેખા કરીને ગયા, માં સીતાને હાથ જોડીને પ્રાર્થના કરી, મને પ્રભુ રામે ના પાડી છે છતાં હું જાઉં છું, એ મારી ભૂલ છે, કારણ કે પ્રભુની આજ્ઞા લોપવી ન જોઈએ. પણ સીતાના તીખા બાણ જેવા વચન હતા, લક્ષ્મણ કરે પણ શું? હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારો કંઈક અપરાધ હોય તો માફ કરજો, પણ સીતાની આવી કડવી વાત હવે મારી છાતીને ચીરી નાખે છે, મારાથી રહેવાશે નહીં. પોતાના જીવનની સાધના તપો બળ મૂકી એક નાની રેખા કરી, માતાજીને પગે લાગી પ્રાર્થના કરી, તમે આ રેખાની બહાર ન નીકળશો. એક તો તીખા બાણ જેવા શબ્દ કહ્યા, સીતાની એક ભૂલ. નંબર બે, લક્ષ્મણજીએ ના પાડી છે છતાં રેખાની બહાર નીકળ્યા, પરિણામ શું આવ્યું બોલો તો ખરા? કેટલી મોટી રામાયણ થઈ. ખાલી લીટો ઓળંગવાથી જો આટલી મોટી રામાયણ થાય તો આપણી જાતને બે મિનિટ માટે આંખ બંધ કરીને પૂછી લઈએ કે આપણે કેટલું ઓળંગીએ છીએ. કેટલી ભગવાનની આજ્ઞા લોપીએ છીએ. કેવી રીતે માણસ સુખી થશે? લાગે છે કંઈ કોઈ જગ્યાએ સુખી થવાની આશા દેખાય છે? આજના પાપો તો ગણી ન શકાય એટલા પાપો છે. માટે સાવધાન થઈએ. દુનિયાને જે કરવું હોય તે ભલે કરે. આજે ચારે બાજુ માંસાહાર લીગલ થઈ ગયો છે, માંસ વેચાઈ રહ્યું છે, આ કળિયુગનો પ્રભાવ છે. આ શબ્દ પણ વ્યાસપીઠ પરથી બોલવો ન જોઈએ. પણ આજે ચારે બાજુ અમે તો વિચરણમાં જઈએ ને તો કેટલા એવા હિન્દુઓ ઢગલો બંધ વધી રહ્યા છે ખાનારા,
અત્યારે ઢગલો વધી રહ્યા છે, શોક થઈ ગયો છે એક પ્રકારનો, વિદેશમાં આવ્યા પછી આપણે સુધરા ન કહેવાય ન ખાઈએ તો એવી માન્યતા લોકોની થઈ ગઈ છે. માણસ જે આજેની પાસે છે સુખ કે દુઃખ એના કર્મનું જ ફળ છે, આપનારા ભગવાન છે. માટે સુખ અને દુઃખ માણસના હાથમાં છે. તમારે સુખી થવું છે, તમે સુખને મેળવી જ શકશો. સુખ તમારા હાથમાંથી ક્યારેય નહીં જઈ શકે. ભગવાન સ્વામિનારાયણનું પણ આ ગણિત છે, હિન્દુ ધર્મના શાસ્ત્રનું પણ આ ગણિત છે, આજના મોટિવેશનલ સ્પીકરો જેટલા કંઈ વાત કરનારા છે બધાનું પણ આ એક જ મેથેમેટિક્સ છે કે તમારે ઇફ યુ વોન્ટ ટુ બી હેપી, તમારે જો સફળતા મેળવી છે, સફળતા તમારા હાથમાં છે, તમે સફળ બની શકો. કાળા માથાવાળો માનવી શું ન કરી શકે, બધું કરી શકે. પણ ક્યારે તમારું લક્ષ્ય જેટલું ઊંચું હોય ને એટલી તમારી સાધના પણ ઊંચી કરવી પડે ને. બોલો, તમે જે રીતે જીવન જીવો છો લબાડ થઈને ગાફળ થઈને, એ રીતે જીવન જીવવાથી ઊંચા અરમાનો કંઈ સિદ્ધ નથી થવાના. કેવી સરસ મહારાજે વાત કરી, મોટાની કરેલી મર્યાદા ક્યારેય પણ લોપવી નહીં. બડે કે રેત કો લોપત જીતના. ગુણાતાનંદ સ્વામી વાતોમાં એમ કહે, ભગવાન મૂર્તિ દ્વારા દર્શન આપે છે, સાધુ દ્વારા વાતો કરે છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર હરિભક્તોને ત્યાં પધરામણીમાં વાત કરી છે, ભગવાનને કંઈક વાત તમને કરવી છે, કોના દ્વારા કહેશે? કાં તમારા માતા પિતા દ્વારા કહેશે, કાં સાધુ દ્વારા કહેશે? તમે તમારા માતા પિતાની વાત નથી માની શકતા, નથી સાંભળી શકતા, તો સમજો ક્યારેક પ્રશ્ન જીવનમાં ઊભા થવાના. કોઈક સારા સંત, તમે જેને માનો છો જીવનના કર્ણધાર, એવા મોટા પુરુષ, મોટા સંત, પૂજ્યપાદ ગુરુજી કે કોઈક સારા સંત તમને ટકોર કરે, તમને ના પાડી હોય, ઘણા સારા હરિભક્તો મેં જોયા છે, સાધુને પૂછવા આવે, પૂછવા ખાતર પૂછવા આવે કે સ્વામી હું આ બિઝનેસ કરું કે ના કરું. સ્વામી કે એ ના કરો તો સારું. તો કળે કળીને, છળે કરીને, એવું બધું ગોઠવીને, એણે તો બધું નક્કી કરી જ દીધું હોય, કોન્ટ્રાક્ટ કરી નાખ્યો હોય, સિગ્નેચર કરી દીધું હોય ને, આપણી પાસે શું ખાલી લોકોમાં દેખાડવા માંગતો હોય કે હું બધું સંતોને પૂછીને કરું છું. આ ગઈકાલે સેવા ઉપર વાત ચાલતી હતી ને, આપણે બોલવું બહુ સહેલું છે, સાંભળવું બહુ સહેલું છે, કદાચ સમજવું પણ સહેલું છે, પણ સેવા એક એવી વસ્તુ છે, કલ્યાણના પહેલા માર્ગથી, પહેલા પગથિયે ચાલુ થાય. સત્સંગમાં આવે એટલે શરૂઆત ક્યાંથી થાય? સેવાથી. પહેલા પગથિયે શરૂ થનારી સેવા 99 પગથિયા ચડી જાય ને, અક્ષરધામ સુધી પહોંચે ને, તો પણ સેવા ચાલુ રહી છે. એટલા સેવાના પગથિયાઓ છે. આપણે પહેલું પગથિયું પણ ઘણીવાર બરાબર નથી સમજી શક્યા. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, વાસના ટળવી એ મહાકઠણ છે. અને સાથે સાથે મહારાજ એમ પણ બોલ્યા, ઉકા ખાચરની જેવું સેવા કર્યાનું જેને અંગ છે એની વાસના નિર્મૂળ થાય છે. હવે તમે થોડો વિચાર કરો, આપણે બધા વિચાર કરીએ, શું આપણી વાસના નિર્મૂળ થઈ છે? શું આપણા વિકારો બંધ થયા છે? શું આપણા ખોટા ઘાટ સંકલ્પો, ખોટા વિચારો શાંત થયા છે? નથી થયા. કારણ, જેવી જોઈએવી સેવા હજી કરી શક્યા નથી. ઉકા ખાચર જેવું સેવા કર્યાનું જેને અંગ પડે છે તેની વાસના નિર્મૂળ થઈ જાય, સેવાનું ફળ છે. સાચી સેવા જ્યારે થઈ આવશે ને, આપણે જાણીએ છીએ ગોપાળાનંદ સ્વામી સૂતા હતા અને પેલા સાધુએ પગ દબાવ્યા, આખી રાત પગ દબાવ્યા. એ એક રાતનો સવાલ નથી, એ સાધુની શ્રદ્ધા કેટલી હશે, એ સાધુને મહિમા કેટલો બધો હશે, સાધુને દિવ્ય ભાવ કેટલો હશે, હજી સવાલ ત્યાં નથી. સવારે ગોપાળાનંદ સ્વામી જાગે, સાધુ માગો માગો, અને સાધુના અંતરમાં જે માગણીના શબ્દો નીકળી પડ્યા ને, એ પણ એ સાધુના હૃદયમાં પડેલી કંઈક દિવ્ય સાધુતા છે, નકર આવું માગતા પણ ન આવડે. સ્વામી પાસે માગી લીધું, સ્વામી અંતરમાં અશુભ વાસના પુષ્કળ રહ્યા કરે છે, ઘાટ સંકલ્પનું જોર છે, સ્વામી દયા કરો. અને ગોપાળાનંદ સ્વામીએ એક કૃપાની દ્રષ્ટિ કરી અને આખી જિંદગી એ સાધુને નિર્વાસનિક, નિર્વિકારક બનાવી દીધા. બોલો, ફળ કેનું? સેવાનું. માટે આ કથા આપણે સાંભળીએ છીએ.
સાંભળ્યા પછી આને સમજવા પ્રયત્ન કરીએ, સમજ્યા પછી તમે ને હું સેવા તો કરીએ છીએ, પણ મેં કાલે વાત કરી હતી ને ભગા દોષીએ સેવા કરી એનાથી શ્રીજી મહારાજ રાજી ન થયા, ઉલટાના ગુરાજી થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અને બહુ સાચું ગણિત, ધ્યાનથી સાંભળવા જેવું, જીવનમાં લખી રાખવા જેવું. અમેરિકાનો કોઈક સારો લેખક એમ કહે છે, તમને જે વસ્તુ સુખ ન આપી શકે એ વસ્તુ ક્યારેય દુઃખ પણ આપી શકતી નથી. નંબર ટુ, આપણા શાસ્ત્ર પ્રમાણેનું ગણિત, તમને જે વસ્તુ સુખ આપે છે એ જ વસ્તુ તમને દુઃખ આપે છે. હજી એના કરતાં શાસ્ત્રમાં થોડા ઊંડા ઉતરીએ, આપણને જે વસ્તુમાં વિવેક વિનાનું સુખ દેખાતું હોય તો એમાંથી જ આપણને દુઃખ મળવાનું છે. જે સીડી તમને ઉપર લઈ જાય એ સીડી નીચે પાડી દે, જો ધ્યાન ન રાખો તો. સાચી વાત ને, જે સીડી ઉપર લઈ જાય ધ્યાન ન રાખો તો એ જ સીડી તમને નીચે પાડી શકે, નીચે લાવી શકે. એમ સેવા રાજી કરવાનો પણ માર્ગ છે, અને સેવા વિવેક વિના થાય ને તો કુરાજી પણ થાય. આ સત્સંગના ઘણા બધા એવા દાખલાઓ છે, સંતો હરિભક્તો અત્યંત કુરાજી થયા છે સેવાથી. વિવેક વિનાની સેવા હતી, સમજણ વિનાની સેવા હતી, મહિમા વિનાની સેવા હતી, સ્વાર્થસભર સેવા હતી, કામના પ્રધાન સેવા હતી. કેટલા દાખલાઓ છે, ક્યારેક એ પણ વિચારવા જોઈએ. એટલા માટે હું કહું છું, ભગા દોષીની સેવાથી મહારાજ રાજી ન થયા. પેલા બ્રાહ્મણ આવ્યા હતા રસોઈ આપવા માટે, એની સેવાથી શ્રીજી મહારાજ રાજી ન થયા. માટે હંમેશા જીવનમાં એટલું શીખીએ આપણે, મોટા પુરુષની આજ્ઞા એટલે કે એની રૂચિ છે એ જોઈને સેવા કરીએ. એની રૂચિ ક્યારે આપણે સમજ્યા કે આપણી રૂચિ છોડીએ ત્યારે, આપણું મનનું ધારું મૂકીએ ત્યારે એ સેવા સમજ્યા કહેવાય. અને ત્યાર પછીની બીજી વાત છે એને રાજી કરવા, આપણી જાતને રાજી કરવા નહીં, આપણો કોઈ સાર સ્વાર્થ કે મતલબ સિદ્ધ કરવા નહીં, મોટા પુરુષને કેવળ રાજી કરવા, ભગવાનને કેવળ રાજી કરવા માટે જ્યારે સેવા કરીએ ને ત્યારે સેવા એવી શ્રેષ્ઠ વસ્તુ છે. શિક્ષાપત્રીમાં મહારાજ એમ કહે, સેવાને જ અમે મુક્તિ માનીએ છીએ. નિષ્કામ ભાવે ભગવાનને, ભગવાનના સંતોની સેવા કરવીને એને શ્રીજી મહારાજ કે મુક્તિ છે, કલ્યાણ છે, અક્ષરધામનો દ્વાર છે. આવી રીતે સેવા કરે છે ને આપણા સંતો 24 કલાક 24/7 સાધુની જોબ જુઓ. તમારે એક દિવસ હોલિડે આવે, આપણા પૂજા કરનારા સંતોનો હોલિડે આવે, ભીખુ દાદા તમારે વેકેશન આવે, આપણા સેવા કરનારા સંતોને વેકેશન આવે, 24/7 નો સેલેરી, કોઈ પણ પ્રકારની ભૌતિક આશા નહીં, કશું જ નહીં, પણ સેવામાં એને અખંડ આનંદ છે. કારણ શું? મહિમાથી સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, મહારાજને પ્રગટ જાણીને સેવા કરે છે, મોટા પુરુષની આજ્ઞા અને રૂચિને સમજીને સેવા કરે છે, અક્ષરધામ જેવું સુખ અનુભવે છે. બડે કિરીત કો લોપત જીતના, મોટાની આજ્ઞા જેટલી લોપીએ છીએ ને તત્કાલ દુઃખ આવત તીતના, તત્કાલ દુઃખ આવશે. સીતાએ એક જ લીટી ખાલી ઓળંગી અને મહાદુઃખ આવી પડ્યું. આજની સીતાઓ કેટલી લીટી ઓળંગે છે, કેટલી લીટી આજે સીતાઓ કેવી રીતે સળગી રહી છે. આજે આ પૃથ્વી પર સ્ત્રીઓની દુર્દશા, સ્ત્રીઓની દારૂણ કથાઓ અમારા કરતા તમે વધારે જાણતા હશો, ત્યારે આપણને એમ થાય આટલું બધું દુઃખ આ પૃથ્વી ઉપર. પણ એનું કારણ છે ભગવાનની આજ્ઞા છડે ચોક લોપી છે, શાસ્ત્રોની આજ્ઞા છડે ચોક લોપી છે, એનું ફળ છે આ બધું. માટે સાવધાન બનીએ, સુખ અને દુઃખ આપણા જ હાથમાં છે. આપણે ધારીએ તો આપણા જીવનને સુખી બનાવી જ શકીએ, દુનિયાની કોઈ તાકાત આપણને દુઃખી નથી કરી શકતી આપણા સિવાય. માટે આપણે જીવન જીવવામાં ખૂબ સાવધાન થવાની જરૂર છે. એમાં તો અત્યારનો સમય બહુ ડેન્જર છે. તમે રોડ ઉપર અમે ગમે ત્યાં જઈએ, હમણાં તો એટલા બધા અકસ્માતો વધી રહ્યા છે, એટલા બધા અકસ્માતો. હમણાં જ એક ભાઈનો ફોન આવ્યો, એક ભાઈ અચાનક એક્સપાયર થઈ ગયા, નામ ક્યાં લેવા, અચાનક 21 વર્ષની ઉંમર છોકરાની, અકસ્માતમાં મને વાત કરી એમણે ફોનમાં કે સ્વામી શું કરીએ,
છોકરો દારૂ પીને એટલો બધો પીધેલો, એટલી બધી ઓવર સ્પીડથી એને ગાડી ચલાવી, એને પોતાને જ ભાન નહોતું, એક્સિડન્ટ થયું ને ત્યાં ત્યાં જ પૂરું થઈ ગયું. જોયું, દરેક દુઃખની પાછળ એનું કારણ સ્પષ્ટ દેખાય છે. દુઃખ એ નથી, એ ફોનમાં વાત કરનારો હરિભગત પણ પીતો હતો મને ખબર. મેં કીધું, ભગત તમે છોડ્યું કે નહીં? સ્વામી ટ્રાય કરું છું. હવે ત્યારે દુઃખ થાય કે નહીં નટુ દાદા? તમે આટલી બધી ઘટનાઓ જુઓ છો, તમારા પરિવારની અંદર આવી ઘટનાઓ થાય છે એ તમે જુઓ છો, અને તોય હજી તમે શું કહો છો? ટ્રાય કરું છું. પાછું કે હું તો લિમિટમાં પીવું છું. લો, એને ગુણ છે. આને તો લિમિટ બાર પીધું એટલે દુઃખ આવ્યું. હું તો જોજે ભાઈ, તું માણસ ખોટું કરે છે અને એનું એને ગૌરવ હોય છે. ઘણીવાર ભૂલ ત્યાં છે, સમજાણી ને તમને ભૂલ. પેલો મરી ગયો એ તો મિસ્ટેક છે, પણ એના કરતાં મોટી મિસ્ટેક પરિવારમાં આવી દુર્ઘટના ઘટે છે અને તેમ છતાં માણસ જાગતો નથી, ત્યારે આપણને એમ થાય ધિક્કાર છે, આને વાત કરવાની જરૂર નથી, આને વાત કરવા. આપણે મહારાજની વાત મહારાજને સંભાળીને કરીએ, ભગવાનને જેની ઈચ્છા હશે બધાનું જીવન સુધરવાનું જ છે. બોલો, પાછા કંઈક સ્વામી આશીર્વાદ આપો. હવે અમારા આશીર્વાદ કે ઉગવાના છે ત્યાં? બોલો, સાંભળો, વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કીધું છે. આ બધી વાતો મહારાજે શાસ્ત્રોમાં એવી કરી છે ને, સમય થવા એવો, પણ શું કરીએ, આપણે સમજીને વાત સાંભળીને આ સમજવા જેવી વાત છે. અત્યારે એટલા બધા અકસ્માતો, એટલા બધા રોગો, એટલી બધી આપત્તિઓ, આપણે સાંભળીને આવી આપત્તિઓ. બોલો, એવા એવા રોગો, એવા એવા દુઃખો આપણે રોજ સાંભળીએ છીએ. એટલે એમ થાય કે હવે આપણે એક જ વાતની વધારેમાં વધારે તકેદારી રાખવાની છે. કઈ? મહારાજની અને મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. ફરીવાર યાદ કરીશ ડોંગરેજી મહારાજને. ડોંગરેજી મહારાજ ખૂબ સરસ કહેતા, ઘણી સાધનાઓ છે, એમાં મોટી સાધના શું? મહારાજ જ્યાં રાખે, જેમ રાખે, જેવી રીતે રાખે એમ રહેવું છે. આ કરોડોપતિ રાતોરાત બનવાની ભાવના જે જાગી છે ને માણસને, પ્રોબ્લેમ ત્યાં જ છે ને, લાલચ. ચાલો તમને વાત કરી જ દઉં. મેં ઘણી વાર કથામાં વાત કરી છે, આ શાસ્ત્રની વાત છે, જીવનમાં યાદ રાખવી જોઈએ, તમારે બધાએ યાદ રાખવી જોઈએ. સ્નેહ મૂલાની દુઃખાની વ્યાધયો રસમૂલ કહા, લોભ મૂલાની પાપાની ત્રયમ ત્યક્ત્વા સુખી ભવે. કોઈ પણ દુઃખ એનું કારણ સ્નેહ એટલે કે આસક્તિ છે. જેને આસક્તિ જ નથી એને દુઃખ ન થાય, કોઈ દિવસ દુઃખ ન થાય. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું. તમે પાંચ છ ભક્તો અહીંયા ઊભા છો, સામે બે ચાર છોકરા રમે છે, એમાં એક છોકરો નીચે પડી ગયો, તમારામાંથી કોઈને દુઃખ નહીં થાય. થોડી લાગણી થશે પણ બીજું કંઈ જાજો દુઃખ નહીં થાય. પણ એમાં ધારો કે એકાદ છોકરો તમારો જ પોતાનો હોય, એ પડી જાય તો છોકરો પડે એટલે દુઃખ થાય છે કે છોકરા સાથે એટેચમેન્ટ છે એટલે દુઃખ થાય છે? જવાબ આપો મને. સમજી ગયા ને તમે? દુઃખનું મૂળ આસક્તિ છે. પણ તમે હજી પ્રશ્ન પૂછતા નથી. હજી ભગત પ્રશ્નો થોડા પૂછવા જોઈએ. એક વાતને સમજવા માટે એક મહિનો કાઢવો પડે. એક માણસ પડી ગયો, એને લોહી નીકળ્યું, એ રડે છે, દુઃખ થાય છે, તો એમાં પણ આસક્તિ, દેહની આસક્તિ. નાનો બાળક પડશે તો રડશે, મોટો માણસ હશે એ પડશે નહીં રડે, કારણ કે એની આસક્તિ ઓછી થઈ ગઈ દેહ માટેની. એમાં એટલી સમજણ આવી ગઈ છે, એ નહીં રડે એટલું બધું. તમે જોજો, હા, એને અપમાનિત થયું કે હું રડીશ તો આ બાધા મારું મારો મારું શું વિચારશે. એમાં હવે અહંકાર પ્રધાન થઈ ગયો, આસક્તિ ઓછી થઈ ગઈ છે. અહંકાર એ પણ એક સૂક્ષ્મ આસક્તિ જ છે. સ્નેહ મૂલાની દુઃખાની, કોઈ પણ દુઃખ એમાં કારણનું 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 કારણ, ધ અલ્ટિમેટ રીઝન ઇઝ ધ એટેચમેન્ટ. નંબર ટુ, વ્યાધયો રસમૂલ કહા, કોઈ પણ રોગ છે એનું અંતિમ કારણ રસ, જીહ્વા શક્તિ, વિચાર્યા વગર ખાધેલું બરાબર રોગને જન્મ આપે છે. આજે બધા જ માણસો રીબાય છે, પીડાય છે, જાત જાતના રોજ નવા નવા રોગ સાંભળીએ છીએ આપણે. બોલો, કલ્પ્યા ન હોય એવા રોગો સાંભળીએ છીએ. આ બધાનું કારણ શું છે? માણસનો ખોરાક એટલો બધો બગડી ગયો છે,
એકવાર હું ને ભીખુ દાદા બેઠા હતા, એટલે દાદાને સાથે મેં તો ક્યારેક હસવા રમવાની વાત કરીએ, ભીખુ દાદાએ મને શું કીધું ખબર, કે સ્વામી 77 વર્ષ થયા, મારે 2 વાર જવું નથી પડ્યું, ખાલી 1-2 વખત તકલીફ થઈ ત્યારે આખી જિંદગીમાં, આખી જિંદગીનું ગણાવતા હતા, 77 વર્ષનું કેલ્ક્યુલેશન, 1 જ વારમાં પેટ સાફ બોલો. અને આજના માણસને પેટ જ બગડેલું હોય બધાનું, તમે જુઓ નાના છોકરા હોય ત્યારથી જ ખાવાનું એવું થઈ ગયું, હવે આ પીઝા ને નૂડલ્સ ને ચાઇનીઝ ને મેક્સિકન ને હે પંજાબી, પછી દાદા સુખી થાય કોઈ? બહુ સમજવા જેવું છે, આના પર તો ઘણું બોલી શકાય. મેં કીધું આ 1 મહિના માટેનું હોમવર્ક છે, પણ તમે આટલું યાદ રાખશો ને, તમે બીમાર થયા ખાવા ઉપર કંટ્રોલ થોડો કરી નાખશો ને, તો હજી મહારાજ તમને બહુ સુખ આપશે, ઘણી બધી રક્ષા કરશે. એક તો માણસ બીમાર થાય છે તો પણ ખાવાનું છોડતો નથી, અપથ્ય ખાય છે, એનું પરિણામ એ આવે છે પછી રોગ એવા ભયંકર બને છે, બેકાબુ બને છે, એ રોગ જીવલેણ બની જાય છે. આજે જીવલેણ રોગો જે વધ્યા છે એનું કારણ આ છે. અને એના કરતાં ત્રીજી મહત્વની વસ્તુ એ છે, લોભ મૂલાની પાપાની, કોઈ પણ પાપ છે એનું મૂળ છે લોભ. પાપ એટલે ભગવાનની આજ્ઞા લોપવી, શાસ્ત્રની આજ્ઞા લોપવી. હવે તમને થોડું કહી દઉં, આ લોભ સમજાવવો અઘરો છે, કારણ કે ગ્રહસ્થો છે ને આખા ચોટલી સાથે લોભમાં ડૂબ્યા છે, જ્યાં જઈએ ત્યાં આપણને શું લેવાની જ ભાવના છે, લોભ સમજવો અઘરો છે. લોભ એટલે લાલચ. આપણા શાસ્ત્રમાં લખ્યું 4 પ્રકારની લાલચ માણસને બધા પાપ કરાવે છે. સત્તાની લાલચ, સંપત્તિની લાલચ, સ્ત્રીની લાલચ, અને સંતતિ એટલે દીકરા સંતાનની લાલચ. વાત સાચી ખોટી, આ 4 સિવાય બીજી મોટી કોઈ લાલચ દેખાય છે તમને? બધી લાલચ આવી ગઈ. કા સત્તા માટે કરે, કેટલા માણસોના નરસંહારો થઈ ગયા. કા સંપત્તિ માટે કેટલા પાપ માણસ કરે છે. આજે જે કંઈ પાપ થઈ રહ્યા છે એની પાછળ શું છે? જેને 2 રોટલા ખાવા છે ને સુખેથી જીવન જીવવું છે એના માટે આજે કંઈ દુઃખ ખરું? અમારા નટુ દાદા જો અખંડ ભગવાનનું ભજન કરે છે દાદા, હે 3-3 દીકરો હાથેળીમાં રાખે છે, કોઈ પ્રોબ્લેમ ખરો? અમારા ભીખુ દાદા બધા જો ગુરુજી નથી કહેતા, ગાલ તલકે છે, ટમેટા જેવા ગાલ થતા જાય છે. દાદા સાચી વાત કરું છું આપ, અમે હમણાં ઇન્ડિયાથી આવ્યા, 50-55 વર્ષ માણસના થાય ને, આપણને એ હરિભક્તને જોઈને દુઃખ થાય. એટલું બધું સ્ટ્રેસફુલ જીવન, એટલી બધી દોડધામ, વિચાર્યા વગરનું, વિવેક વગરનું, બધાને અંબાણી રાતોરાત બની જવું છે. અમે ઇન્ડિયામાં હમણાં જઈને આવ્યા એટલે દુઃખ થાય. લાલચનો અંત નથી, બહુ વિચારીને માણસે જીવન જીવવું જોઈએ. લોભ મૂલાની પાપાની, કોઈ પણ પાપ થઈ રહ્યું છે એના અંતિમ કારણમાં લોભ કે લાલચ બેઠી છે. માટે શ્રીજી મહારાજ બહુ સરસ વાત કરે છે, મોટા પુરુષે કરેલી મર્યાદા ક્યારેય લોપવી નહીં, જે લોપશે ને તત્કાળ દુઃખ મળશે. સુખ અને દુઃખ આપણા હાથમાં છે, બીજાના હાથમાં જ નથી. મને સુખી કરવો એ કોઈના હાથમાં નથી, એ કોના હાથમાં છે? મારા હાથમાં. અને તમને સુખી કરવા એ કોઈના હાથમાં નથી, કોના હાથમાં છે બોલો તો ખરા? તમને કહું છું, તમારા હાથમાં છે ને. અને આપણે હંમેશા શું કરીએ, સુખી થવા માટે કોની પાસે જઈએ? પેલા ભાઈની જેમ, સ્વામી આશીર્વાદ આપો. અલ્યા ભાઈ છોડને, તું આશીર્વાદ આપેલા જ છે, છોડતો નથી ને, અમારા આશીર્વાદ હું પાછા થશે? આશીર્વાદથી જો કામ થતું હોત ને તો સાધુ દયાળુ હોય છે, બધાને આશીર્વાદ આપે છે. સુપાત્રમાં આશીર્વાદ કામ કરે છે, કુપાત્રમાં આશીર્વાદ. શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા, ભગવાન સારું કરવાની ઈચ્છે ને તો પણ નથી થતું, બીજાની ક્યાં વાત રહી? અને આપણે લગભગ શું માનીએ છીએ બોલો? જો આશીર્વાદ મળી જાય ને, ભગવાનની કૃપા થઈ જાય ને, સવારની હૃદય પ્રકાશની કથામાં પેલા શિષ્ય બધું ભગવાન ઉપર નાખેલું, આજે એને જ્ઞાન થયું કે ઓહો આ બધું કંઈ ભગવાનને લીધે ને મારે લીધે થયું છે બધું, આટલું જ જ્ઞાન આપણે સુધારવાનું છે. આપણને સુખી આપણા સિવાય બીજો કોઈ કરી નથી શકવાનો, અને આપણે દુઃખી છીએ એમાં પણ આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર જવાબદાર છે જ નહીં. આપણા સુખ માટે આપણે જ જવાબદાર છીએ, આપણા દુઃખ માટે પણ આપણે જ જવાબદાર છીએ. શ્રીજી મહારાજ વચનામૃતમાં શું વાત કરે છે જો થોડું સાંભળો. પ્રથમનું વચનામૃત 34મું, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે,
અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. કેટલો આનંદ આપ્યો ભગવાને? જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, ગ્રહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થને રહેવું, તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. આ ત્યાગીની મર્યાદા છે. તેમાંથી જો જેને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ગ્રહસ્થને પણ સાંભળજો મહારાજના વચન, વચનામૃત પ્રથમનું 34મું, ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે. જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસે ત્યાગ રાખવો, ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો, એ આદિક જે જે ત્યાગીને અને ગ્રહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. સુખનું અને દુઃખનું મેથેમેટિક્સ ભગવાને આટલી વાતમાં આપી દીધું. જેટલી આજ્ઞા પાળીશું એટલું સુખ પામીશું, જેટલી આજ્ઞા લોપીશું એટલું દુઃખ ભોગવીશું. માટે મહારાજની આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞા, ઘણી વસ્તુ મહારાજની આપણે આપણી બુદ્ધિથી નથી પણ સમજી શકતા, ત્યારે પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા એકાંતિક સત્પુરુષ હોય એમાં આપણો આત્મા જોડી રાખીએ, એવા સંતનું વચન એ મહારાજનું વચન છે એમ માની એ વચન પ્રમાણે રહીએ ત્યારે મહાસુખ આવે છે. ઘણી બધી વાત આપણે કથામાં સાંભળી છે, શ્રીજી મહારાજની આ વાત સાંભળીએ થોડી. મોટા પુરુષની આજ્ઞાએ કરીને ધર્મ પાળે ત્યારે હમણાં તો કંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, સાગરમાં મહારાજ બોલે છે. પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારાનું કલ્યાણ થાય છે. કેવી રીતે? જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ. હુંડી એટલે ચેક. અત્યારે આપણે ચેક બોલીએ છીએ, જૂના સમયમાં હુંડી બોલાતી. વચનામૃત ગઢપુર મધ્યનું 6ઠું હુંડીનું વચનામૃત કહેવાય છે. મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈક મોટો સાહુકાર હોય અને તે કોઈને હુંડી લખી આપે ત્યારે કાગળમાં તો એકે રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે. તે જ્યારે હુંડી જે સાહુકારની ઉપર લખી હોય તેને આપે ત્યારે તે હુંડીમાંથી રૂપિયાનો ઢગલો થાય છે. તેમ મોટા પુરુષની આજ્ઞાએ કરીને, જો અહીંની વાત, વચનામૃતની વાત, શ્રીજી મહારાજ જ્યાં જ્યાં બોલ્યા છે, જે જે શાસ્ત્રોમાં મહારાજના શબ્દો નોંધાયા છે એક સરખા છે બધા. મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે છે તેમ, અને જે સમર્થ સાહુકારે હુંડી લખી હોય અને તેનો વિશ્વાસ ન કરે તેને મૂર્ખ જાણવો, અને તેને તો સાહુકારના પ્રતાપની ખબર જ નથી. માટે ખબરદાર થઈને મહારાજની આજ્ઞા પાળીએ. સુખ તો બધાને જોઈએ છીએ, પણ સુખ કેમાં છે જીવપ્રાણી માત્રને ખબર નથી, એટલે જીવપ્રાણી માત્ર દુઃખી થાય છે. કારણ કે એણે રસ્તા એવા લીધા છે કે જેમાંથી દુઃખ જ ઉપજે. આપણે એવું કાર્ય કરીશું જેનાથી સુખ મળે તો સુખ તો મળવાનું જ છે. તમે બાવળનું બિયારણ વાવશો અને કેસર કેરીની આશા રાખશો, એ ક્યારે ફળશે? તમે બિયારણ જ અવળું નાખ્યું છે, એમ આપણે કર્મ જ અવળા કર્યા છે અને ફળની આશા સુખની રાખીએ છીએ, કેવી રીતે મળશે? માટે આજથી જાગ્યા ત્યારથી સવાર નક્કી કરીએ, ઘણા સારા ભગવાનના ભક્ત છે હું ઓળખું છું. આ કથા સાંભળી કેટલા પરિવારો, કેટલા લોકોના જીવન, કેટલા નાના બાળકો કેવા દિવ્ય જીવન જીવતા થયા છે મને ખબર છે. પણ આ શાસ્ત્રની વાત અમારી કેવી જોઈએ, અમારો ધર્મ છે. માટે હજી કંઈક ખૂણામાં, એકાંતમાં, અંધારામાં આપણે ભૂલથી પણ જો ખોટું કરતા હોઈએ ને, હજી પાછા વળી જઈએ. નંબર 1, ખોટું કરવું જ ન જોઈએ. નંબર 2, ખોટું થાય તો વહેલામાં વહેલી તકે ભગવાનને સંત પાસે માફી માગી, પ્રાયશ્ચિત માગી પાછા વળી જવું. માતા પિતા પાસે દિલ ખોલીને વાત કરી પાછા વળી જવું. અદ્ભુત મહારાજે વાત કરી છે. શ્રીહરિની વાત સાંભળીને નવાબને ઘણી શાંતિ થઈ, ખૂબ રાજી થયા. પછી નવાબ હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આપે ભલે આવીને અમને દર્શન દીધા, આપે ખૂબ મોટી કૃપા કરી,
અમારા લાયક સેવા હોય અમને તત્કાળ કહેજો, હૃદયમાં અતિ ભાવના હોય તો પણ કહ્યા સિવાય અમને ખબર ન પડે. મહારાજ તમે કહેજો તો જ અમને ખબર પડશે, બાકી ખબર ન પડે. જ્યારે આપ અમને કંઈક સેવા કરવાનું કહો ત્યારે અમારા મનમાં અત્યંત આનંદ થાય છે. દિલની વાતને તો દિલદાર હોય તે જ જાણે, દિલદાર ન હોય તે જાણી ન શકે. અમારું દિલ આપના જેવા દિલદારને જોઈને નિરંતર આપનું રટણ કરતું રહે છે. ઉપર છલી વાત કહેવાથી શું થાય? પણ આંખો સ્નેહની વાતને છુપાવી શકતી નથી. દિલની અંદર જેવી ભાવના હોય તેવો તેના વેણમાં સુગંધ દેખાઈ આવે છે. હૃદયમાં જે પડ્યું હોય ને એ વાણીથી નીકળી આવે છે. આ શરીર તો દુનિયાદારીનું છે એવું મેં મારા મનમાં નિશ્ચિત રાખ્યું છે. દેહનું ખરું જીવન તો એક જીવ જ છે તે યાદ રાખવું. દેહ માટે સાચું જીવન તો આત્મા છે. આત્મા એક જ સંભાળવા જેવો છે. બાકી આ દુનિયામાં ગમે એટલી વસ્તુ ટેક કેર કરી હશે, સાંભળી હશે, પણ એ બધી નાશ થઈ જવાની છે. આ વાત ક્યારેય ભૂલવી નહીં. તેમાં જ બધો લાભ રહ્યો છે. જો શ્રદ્ધા ન હોય તો તેને કોઈ સહાય થતું નથી. પણ મારે તમારે વિશે દ્રઢ શ્રદ્ધા રહી છે. આપને દિલદાર જાણીને મેં એક આપની રટના લગાવી રાખી છે. હું દેહનો બધો વ્યવહાર તો દેહની રીતે તત્પર થઈને કરું છું, પણ જીવનો વ્યવહાર જીવની રીતે ચલાવું છું. મહારાજે આગળ ટકોર કરી હતી ને, દરબારે કહ્યું, મહારાજ તમે કહ્યું એમ જ કરું છું. દેહનો ધર્મ સત્ય છે, માટે તેમાં વિચારીને ચાલવું જોઈએ. અને જે દેહ વ્યવહારને અસત્ય કહેતા હોય તેણે તેનો અસત્ય જાણીને ત્યાગ કરવો જોઈએ. મોટા પુરુષોએ જેની જે મર્યાદા હોય તે બાંધી હોય છે. પોતાની બુદ્ધિએ કરીને કોઈ દિવસ મોટા પુરુષોએ બાંધેલી મર્યાદાને લોપવી જોઈએ નહીં. માણસ સંતોની ભગવાનની આજ્ઞા લોપે છે એના ઘણા બધા કારણમાં એક કારણ એ છે, બુદ્ધિનો ડોળ. શું છે? એને એમ છે સ્વામીને ક્યાં ખબર હોય. આમ તો કેટલી બધી વાતો તમને કરું, આપણા ઇતિહાસમાં શાસ્ત્રોમાં એટલી બધી વાતો પડી છે, એટલી બધી વાતો પડી છે. મેં કીધું ને, ગુરુજીને સંતોને પૂછવા આવે, પૂછવાનું ખાલી સારા દેખાવ માટે હોય. હું સારો દેખાવ, લોકોને ખબર પડે જો ગુરુજીને પૂછીને કામ કરે છે, પણ અંદરથી તો બધું જ નક્કી કરી દીધું હોય. આપણી દરેક વાતમાં કપટ રહ્યું છે, દરેક વાતમાં કંઈક આપણો સ્વાર્થ રહ્યો છે. રાજી કરવાનું તાન, રુચિ જાણવાનું તાન આપણી પાસે છે જ નહીં. બાલમુકુંદાસ સ્વામી બેઠા હતા, બે ભાઈઓ આજ્ઞા લેવા આવ્યા. મોટા ભાઈએ વાત કરી, નાના ભાઈનું લગ્ન છે, સ્વામી આશીર્વાદ આપો. સ્વામીએ આશીર્વાદ આપ્યા, લગ્ન મહારાજ સાથે રહેશે. પણ લગ્ન કર્યા પછી મહિનો સુધી ખેતર ન જતા, કદાચ જાઓ તો શેરડીનો વાડ તમે કરો છો એમાં સિંચોળો ચાલતો હશે, ત્યાં ન બેસતા, કદાચ ત્યાં બેસો અને કઈ દુર્ઘટના ઘટે તાત્કાલિક ગામમાં ન આવતા. સાધુ તમ ત્રિકાળદર્શી હોય. કેટલી ટકોર કરી, લગ્ન થયા પછી મહિના ખેતરમાં ન જતા, ખેતરમાં જાઓ તો સિંચોડા ઉપર ન બેસતા, સિંચોડા ઉપર બેસો તો તરત કંઈક થાય તો ગામમાં ન આવતા. આમ કરતા કરતા 20-22-25 દિવસ પૂરા થઈ ગયા. પણ એ ગામડાના માણસોને ટાઈમ કેમ જાય? આપણે પ્રોબ્લેમ એ જ છે ને. ઘણા લોકો આ ફેસબુક ને વોટ્સઅપ ને શું કામ વાપરે છે? જાજુ એવું છે દાદા. પણ ટાઈમ પસાર કરવામાં હવે માણસ પસાર થઈ રહ્યો છે આખો એમાંથી. ભોગાન ભૂખતા વયમેવ ભૂખતા. ભોગ જ્યારે મર્યાદાપૂર્વક ભોગવવામાં આવે ને ત્યારે ભોગ ભોગ હોય છે. પણ મર્યાદા છોડીને જ્યારે ભોગ ભોગવવામાં આવે ને ત્યારે ભોગ આપણને ભોગવવા લાગે છે. શું થાય છે? પોતે ભોગવાય છે. ભોગાન ભૂખતા વયમેવ ભૂખતા. અત્યારે આપણે વોટ્સઅપને નથી વાપરતા, ફેસબુકને, ફેસબુક માણસને વાપરી રહ્યા છે. કેટલા લોકો આત્મહત્યા કરે છે ફેસબુક માટે તમે જુઓ. એક નાની એવી પોતાની ગમતી વ્યક્તિએ કોમેન્ટ કરી દીધી, આત્મહત્યા, સ્યુસાઇડ. કારણ કે હવે આપણે ભોગવાઈ રહ્યા છીએ. આપણો અવિવેક, આપણી મર્યાદા બહારની ભોગ વૃત્તિ, આપણી વધારે પડતી આસક્તિ એને ખલાસ કરી નાખ્યા છે જીવનો. 20-25 દિવસ પૂરા થયા, આ ભાઈ રહી શક્યા નહીં, ખેતરે પહોંચી ગયા. ખેતરમાં કામ ચાલતું હશે, નાનો મોટો ભાઈ કંઈ બહાર ગયેલો હશે, નોકરો કામ કરે, શેરડી પી લે, પણ શેરડી બે વાર નાખવાની હોય ત્યારે બધો રસ નીકળી જાય. નોકર તો નોકર જેવું જ કામ કરે ને,
એટલે અડધો પડધો શેરડીમાં રસ હોય ને રાડા નાખી દે ને આવું કામ કરે એટલે આનો મગજ ગયો, બધી સ્વામીની વાત ભૂલાઈ ગઈ, ખીજાયો. આમ તમે કરો છો, આમાં કેટલો રસ છે નાખી દેવાય? પેલા કે ના તો બરાબર છે, એ રગજગ થઈ અને એ પીલેલા રાડા હતા લીધા હાથમાં, જુઓ તમે આમાં રસ નીકળે છે કે નહીં. નાખ્યો તો ખરો અંદર, પણ ક્રોધમાં ને ક્રોધમાં ખબર ન રહી, આખો હાથ અંદર જતો રહ્યો. પેલાય ગયો, ગાડામાં નાખીને તાત્કાલિક ગામમાં લાવ્યા. એમાં કોઈકનો વરાજ જાન નીકળી હશે ને પછી એમાં કંઈક દારૂગોળા ફોડતા હશે ને એમાં કોઈ મોટો બોમ્બ ફોડ્યો, બળદ ભડક્યા, ગાડું ચાલ્યું, ઉછળીને આજ નીચે પડ્યો, ત્યાં ત્યાં એના રામ રમી ગયા. જ્યાં જ્યાં ઇતિહાસમાં નજર કરશો, મોટા પુરુષે એવી ટકોરો કરી છે. કેરિયાવી ગામના ભગુભાઈ ગુણાત્યાનંદ સ્વામી જતા હતા, રસ્તામાં રોકાયા. બહુ મોટા માણસ, બહુ સુખી માણસ. સુખી માણસ પોતાને શું માનતા, અમે બુદ્ધિવાળા, બીજા બધા તો બુદ્ધિ વગરના. મોટા માણસો અભિમાનથી જ મોટા થતા હોય છે ખાલી. આ મોટા માણસ ભગુભાઈએ સ્વામીને બહુ કાલાવાલા કર્યા, સ્વામી તમે પધાર્યા, બહુ સારું કર્યું, 15 દિવસ રોકાવ. સ્વામી કે ભલા માણસ, અમે તો વડતાલ મહારાજને દર્શન કરવા જઈએ છીએ, તમારે જો 15 દિવસ અમારી સાથે રહેવું હોય તો બહુ સારો લાભ છે. આ જો કેટલા ગામના હરિભક્તો મારી જોડે આવ્યા છે, છેક વડતાલ સુધી જોડે રહેશું, સત્સંગ કથા વાર્તા થશે, શ્રીજી મહારાજને દર્શન થશે ને પાછા જોડે જોડે આવતા રહેશું. તમારી ઈચ્છા પૂરી ને અમારી ઈચ્છા પૂરી, આવો જોડે. અરે સ્વામી, કેટલું કેટલું સ્વામી કીધું તો શું કે ખબર, સ્વામી મારે બહુ તકલીફ છે. સ્વામી કે શું તકલીફ છે? મારે તકલીફ એવી છે ને, રાત્રે સુવા જાઉં ને મારા પગ કોઈ દબાવે ને તો જ ઊંઘાવે, કોઈ પગ કચરી દે તો ઊંઘાવે. અને ત્યાં એક હરિભગત હતા, સ્વામી બૂમ પાડી, હા સ્વામી બોલો શું આજ્ઞા છે? તમે અમારી સાથે જેટલા દિવસ રહેશો એટલા દિવસ એક નિયમ રાખો, ભગુભાઈને આપણે જોડે લેવા છે, એ રાત્રે સુવા જાય ત્યારે તમારે એમના પગ દાબી દેવાના. સ્વામી દાબી દેશે, લો તમારી વ્યવસ્થા થઈ ગઈ. સ્વામી પણ અમારી એકની એવી કેટલી ઉપાધિ હોય, બીજી શું બોલો ને, હું સવારે જાગું ને ઉના ઉના પાણીએ નાવા જોઈએ. સ્વામી ફરી બીજા ભગતને બોલાવ્યા, સવારે તમારે દરરોજ આ ભગત માટે ઊનું પાણી કરી દેવાનું. સ્વામી કરી દેશે. અરે સ્વામી પણ અમારી બે ને બીજી બહુ બોલો, તમે બધું કરી દઈએ, અમારી જોડે આવો. શું કે ખબર, મારે ઊની ઊની રોટલી ચૂલા ઉપર સીધી આવે ને તો જ મારું પેટ ભરે, બાકી ટાઢું ખાવાથી ના સમયમાં તો કેવું હોય પાછું. ગુણાત્યાનંદ સ્વામી એ સગવડ કરી આપી. થાળ કરનારા સંતોને બોલાવીને કહ્યું કે તમે થાળ કરો ને, ભગવાનને ધરાવો ને, પછી તરત ગરમ ગરમ રોટલી ભગુભાઈને જમાડી દેજો. હવે તો આવો ભગુભાઈ, હાથ સ્વામી જોડે, હવે તો આવો ભગુભાઈ. કે એક કામ કરો સ્વામી, ફરી વાર તમે જાઓ ને ત્યારે નક્કી. ગુણાત્યાનંદ સ્વામી ગયા. મહિના પછી સ્વામી એ જ રસ્તે પાછા આવ્યા, કેરિયાવી ગામમાં રોકાયા. ખબર પડી સ્વામીને. શું ખબર પડી ખબર? રાજાના ગુનામાં આવ્યા ને ભગુભાઈ જેલમાં છે. બોલો સ્વામી ગયા ત્યારે રડતા રડતા ચોધારા સુધી ભગુભાઈ બોલ્યા કે સ્વામી, તમે હાથ જોડીને કાલાવાલા કર્યા હતા, તમારી જોડે જો હું આવ્યો હોત ને વડતાલ તો આજે બચી જાત. ત્યારે સ્વામી શું બોલ્યા ખબર? ભગુભાઈ અમને પણ દેખાતું હતું, અમે તમને બચાવવા માટે જ બધી વ્યવસ્થા કરી, પગ કચરવાની કરી, ઉના પાણી નવરાવવાની કરી, ગરમ ગરમ રોટલી જમાડવાની કરી, પણ તમે અમને સમજી શક્યા. બોલો આમાં કોનો વાક? બુદ્ધિના ડોળે કરીને જીવ ભગવાનને મોટાની આજ્ઞા લોપે છે. એટલી સરસ મજાની વાતો છે, એટલી સરસ મજાની વાતો. આજે આપણે 16 ચોપાઈ સુધીની કથા અહીંયા પૂરી થઈ છે. આ કથા અહીંયા રાખીશું, વિશેષ વાતો આવતીકાલે શ્રવણ કરીશું. તમે બધા ભક્તો કથા સાંભળો છો, આવતીકાલે પૂર્ણિમાનો દિવસ છે, આવતીકાલે આપણી સંસ્કૃતિ પ્રમાણે મહાન ઉત્સવ હોળિકા દહન, એટલે હોળી એનો પર્વ છે. ત્યાર પછી ધૂળેટી, એટલે હોળીને ધૂળેટી, આ વૈષ્ણવોનો એક ઉત્સવ કહેવાય છે. શ્રીજી મહારાજે પણ ખૂબ મોટા પાયા ઉત્સવો કર્યા છે. ઇન્ડિયામાં દરેક જગ્યાએ ઉત્સવો થવાના છે. પૂજ્યપાદ ગુરુજીની ઉપસ્થિતિમાં પણ દિવ્ય આ ઉત્સવનું ઇન્ડિયામાં આયોજન ઘણી જગ્યાએ થયું છે. વાલા ભક્તો, આપણે પણ માનસી પૂજામાં મહારાજને રંગે રમાડીશું. માનસી પૂજામાં આપણે હોળી પણ સરસ કરી લેશું. ઘરમાં હોળી ના કરતા કોઈ, બરાબર? હોળીનો મહિમા એ છે, તે દિવસે ભગવાને પ્રહલાદની રક્ષા કરી, એટલા માટે વૈષ્ણવોમાં હોળીનો બહુ મોટો મહિમા છે. હોળી દહન કરવામાં આવે એનાથી વાતાવરણની દ્રષ્ટિએ પણ ઘણા બધા લાભો છે, અને આપણને ભક્ત પ્રહલાદની અગ્નિમાં ભગવાને રક્ષા કરી. આપણે પણ જો ભક્ત પ્રહલાદ જેવા બનીશું ને તો સળગતી આગમાંથી પણ ઠાકોરજી આપણી રક્ષા
કરવાના છે, ભગવાનની આજ્ઞા લોપીશું ને તો ડનલોપના ગાડલામાં સૂતા હશું ને તોય આગ લાગશે. બોલ્યા દાદા, લો એવું જ છે. માટે હોળિકા દહન, હોળીનો પર્વ, એની પાછળ બહુ સારો મેસેજ છે. સાચા ભક્ત બનીશું તો પ્રહલાદની જેમ ભગવાન આપણી અગ્નિની ચિતામાં પણ રક્ષા કરશે. માટે સાચા ભક્ત બનીએ, મહારાજની સાચી હૃદયથી આજ્ઞા પાળીએ, અને કાલના દિવસે ભક્ત પ્રહલાદ એને આપણે સંભાળીએ. આ વિશેષ કથા કાલે શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજ.